સિનોર તાલુકાના દિવેર ગામે પોસ્ટ ઓફિસ ફળિયામાં રહેતા અને ખેતી કરીને ગુજરાન ચલાવતા જગદીશભાઈ ભોગીલાલ પટેલ મંગળવારની મોડી રાત્રે પોતાના પરિવાર સાથે મકાનની અગાસી પર સૂઈ ગયા હતા ત્યારે તેમની વૃદ્ધ માતાને જોશી જોશનાબેન ઘરમાં સૂતા તે દરમિયાન અગાસ સમેત ઘરમાં પ્રવેશ કરી તસ્કરો મકાનમાં રહેલા ત્રણ તિજોરીના લોકરમાં મૂકેલા 19 તોલા સોનાના દાગીના અને તેમના પુત્રનું પાકીટમાં રહેલા 2000 રૂપિયા રોકડા ડેબિટ કાર્ડ લાયસન્સ લઈને ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. ત્યારબાદ જોશનાબેન જો જાગી જતા બુમરાણમાં ચાવી હતી અને મકાનની અગાસી પર સૂઈ રહેલા તેમના પરિવારના સભ્યો જાગીને મકાનમાં આવીને તપાસ કરતા મકાનમાં રહેલા કપડાં તેમજ તિજોરીનો સામાન વેર વિખેર પડેલો જોઈને તેઓને પોતાના મકાનમાં ચોરી થયો હોવાનું માલુમ પડ્યું હતું. તાત્કાલિક 100 નંબર પર કોલ કરીને પોલીસને જાણ કરી જેને લઈને સિનોર પોલીસ તાત્કાલિક દિવેર ગામે પહોંચીને પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે. મંગળવારની મોડી રાત્રે સિનોર તાલુકાના દિવેર ગામે ખેડૂતના મકાનની મિશન બનાવી તસ્કરો 19 તોલા સોનાના દાગીના અને 2000 રૂપિયા રોકડાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ જતા જાગી ગયેલા પરિવારના સભ્યો સિનોર પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને પ્રાથમિક તપાસ હાથ ધરી છે. આમ તસ્કરો તરખરાટ મચાવ્યો છે. મારું નામ જગદીશભાઈ ભોગીલાલ પટેલ દિવેર ને ગઈ રાત્રિ અમારા ઘરમાં ચોરી થઈ હતી. એમાં અગાસી પર સૂઈ રહ્યા હતા અને તેમાંથી રાત્રિના સમયે કોઈ ચોર લોકો આવીને તિજોરી તોડીને એમાંથી સોનું 19 થી 20 તોલા લઈ ગયેલ છે. તેની જાણ અમે પોલીસ સ્ટેશન સિનોરમાં કરેલી રાત્રે. ત્યાં એને તપાસ કરી ગયેલ છે પોલીસ. અને બીજું શું કહ્યું છે? બીજું એક પાન કાર્ડ ને બાબાનું પાકીટ જોયું છે. એમાં 2000 રૂપિયા હતા અને ડેબિટ કાર્ડ હતો 2 અને પાન કાર્ડ હતું અને એમનું લાયસન્સ હતું હાર્દિક ભાઈનું. એ છતો રહ્યો પોલીસને જાણ કરી. પોલીસને એ નહોતું લખાયું.